ઉદગીત એકવીસ સાહેબ મહારાજનું સ્વાગત કરે છે આષાઢી સંવત અઢારસો ચોસઠ ઈસવીસન અઢારસો સાત અઢારસો આઠ શ્રીજી મહારાજ ભુજથી નીકળી અને હાલાર પ્રદેશ વિંધી જામનગર જવા નીકળ્યા શ્રીહરિ શહેરમાં પધારવાના છે તે ખબર જામનગર રાજ્યના રાજ્ય કારભારીઓ ગજાનનભાઈ તથા હાથીભાઈને પડી તેમણે જામ સાહેબને આ ખબર આપી પછી કહ્યું નામદાર આપણે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ બહુ ચમત્કારી છે વળી તેમણે અનેકને દારૂ માંસ ચોરી વ્યભિચાર વગેરે અનિષ્ટોથી મુક્ત કર્યા છે માથા બારે કાઠીઓને વશ કર્યા છે તેઓ પોતે આપણા રાજ્યમાં પધાર્યા છે આપની અનુમતિ હોય તો તેમને આપણા દરબારમાં આવવા આમંત્રણ આપીએ હા આપણે પણ તેમને મળવું જોઈએ કારણ આપણા રાજ્યના બ્રાહ્મણો તેમને માટે ગમે તેવી વાતો કરે છે તેમણે કલ્પિત સંપ્રદાય ચલાવ્યો છે તેવું ઘણું કહે છે તેથી આપણે પરીક્ષા તો કરવી જોઈએ જામ સાહેબે કહ્યું ગજાનનભાઈ તથા હાથીભાઈ આ આજ્ઞા લઈને ચાલ્યા એટલે જામ સાહેબે તેમને કહ્યું જુઓ આપણે તેમની પ્રતિષ્ઠા પ્રમાણે જ આપણા દરબારમાં પધરાવવાના છે એટલે તે પ્રમાણેની તમામ તૈયારી કરીને જ તેમને આમંત્રણ આપવા જજો અહીં રાજ્યના આ બે કારભારીઓ આવ્યા તેમણે શ્રીજી મહારાજને પધરાવવા જામ સાહેબના આમંત્રણની વાત કરી રાજ્યના આવાસમાં જ ઉતારો રાખવાનું કહ્યું મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું સૌનો અભિપ્રાય થયો કે ઉતારો શહેર બહાર વાટિકામાં જ રાખવો અને જામ સાહેબના આમંત્રણને માન આપી દરબારમાં જવું તે પ્રમાણે રાજ્યના કારભારીઓને જણાવી દીધું મહારાજ સંઘ સાથે વાટિકામાં પધાર્યા અહીં મુકુંદ બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાવ્યું ભોજનની પણ તૈયારી કરી મહારાજ જમ્યા સર્વસંતો અને સખાઓને પણ જમાડ્યા પછી મહારાજ ઢોલિયામાં પહોળી ગયા શ્રીહરિની જામનગરમાં શોભાયાત્રા સાંજે ચાર વાગે રાજ્યકારભારીઓ હાથી ઘોડા પાલખીઓ નોબત વાજિંત્રો ઘોડે સવારો પદાતિઓ વગેરે લઈને આવ્યા મહારાજ આ સરંજામનો અવાજ સાંભળી જાગી ગયા તેમણે પૂછ્યું આ બધું શું છે શુકમુનિએ કહ્યું રાજ્ય દરબારમાં જવા માટે નામદાર જામ સાહેબે સવારી મોકલી છે મહારાજ મુખ પ્રક્ષાલન કરી સફેદ વસ્ત્રો પહેરી તૈયાર થયા હાથીઓ પર સુવર્ણની અંબાડી ગોઠવેલી મહારાજને તે ઉપર બિરાજવા દરબારી અમલદારોએ પ્રાર્થના કરી મહારાજ બિરાજ્યા મુકુંદ બ્રહ્મચારી ચામર ઢોળવા પાસે બેઠા બીજા સંતો કેટલાક બીજા હાથીઓ ઉપર કેટલાક પાલખીઓમાં કેટલાક ચાલતા પાર્ષદો ઘોડા ઉપર તે પ્રમાણે સવારી નીકળી સાથે આવેલા હરિભક્તો અને સ્ત્રી ભક્તો પણ સવારીમાં મહારાજના દર્શન કરવા ચાલ્યા રાજમાર્ગ ઉપરથી સવારી નીકળી નૌબત વાજિંત્રો નગારાના અવાજથી પૂર્વાસીઓ આ દિવ્ય દર્શન કરવા ઝરૂખાઓમાં અટારીઓમાં અગાસી ઉપર અને કેટલાક તો ઝાડ ઉપર ચડી ગયા સ્વામિનારાયણનો વિજય ઘોષ સાંભળી ભાવિકોને આનંદ થયો જેમને મત્સર હતો પોતાનો જ મત સાચો અને આ નવો મત ખોટો તેવા લોકો સ્વામિનારાયણ ભગવાનના સન્માનથી બળવા લાગ્યા કૌલમતના બ્રાહ્મણોને તો સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ હતો જ કારણ કે તેઓ કૌલમતના સિદ્ધાંત પ્રમાણે માંસ મદિરા અને મૈથુનના આનંદભોગમાં જ પ્રવૃત્ત રહેતા હતા સ્વામિનારાયણ ભગવાને તેનો નિષેધ કર્યો હતો તેથી સૌએ નક્કી કર્યું કે પોતાના મતના વિદ્વાનોને બોલાવી સ્વામિનારાયણ સાથે રાજ્યસભામાં જ શાસ્ત્રાર્થ કરવો અને તેમનો પરાભવ કરવો સવારી રાજભવનમાં આવી મહારાજાએ શ્રીજી મહારાજનું રાજોપચારથી સ્વાગત કર્યું કચેરીમાં સભા ગોઠવેલી ત્યાં મહારાજને પધરાવ્યા સંતો પણ આવ્યા તેમની મર્યાદા સચવાય તે પ્રમાણે તેમની બેઠક ગોઠવી હતી પાર્ષદો પણ આવ્યા તેઓ પણ નિયત સ્થાને બેસી ગયા સભાજનોએ શ્રીહરિના દર્શન કર્યા તેમને લાગ્યું કે મનુષ્યમાં સૌના મન સ્થિર કરી શાંત કરી દેવા જેટલો પ્રતાપ હોય નહીં તેથી સ્વામિનારાયણ નક્કી ભગવાન છે તેમના સંતોની સાધુતા નમ્રતા જોઈ તેમને સાચા સાધુ કેવા હોવા જોઈએ તેનો ખ્યાલ આવ્યો કાઠી રાજવીઓના જીવનનું પણ તેમણે પરિવર્તન કરી નાખ્યું છે તે પણ તેમણે જાણ્યું સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણના નામનો વિજય ઘોષ શાથી વ્યાપી ગયો છે તેનો તેમને આ દર્શન કરતાં જ ખ્યાલ આવી ગયો મહારાજ ગાદી ઉપર બિરાજ્યા પછી અત્યંત મધુર વાણીમાં મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવી વિષયોમાં અનાસક્તિ કેળવી ભક્તિમય જીવન જીવી પ્રભુને પ્રાપ્ત કરવાનો મનુષ્ય જન્મનો ધ્યેય સમજાવ્યો ગીતા ભાગવતના પ્રમાણો સાથેની મહારાજની વાણી સાંભળી તેમની લોકકલ્યાણની ભાવનાની રાજવી ઉપર તથા સભાજનો ઉપર છાપ પડી જામ સાહેબ મુગ્ધ થઈ ગયા કૌલમતવાદી બ્રાહ્મણો મહારાજને પ્રશ્નો પૂછે છે કૌલમતના બ્રાહ્મણોથી આ સહન ન થયું જો રાજા પોતે જ સ્વામિનારાયણને સન્માનશે તો તેમની પ્રતિષ્ઠા વધી જશે પછી તેમનું પરાભવ કરવાનું મુશ્કેલ બની જશે તેમણે બીજે દિવસે સભા બોલાવી હતી પરંતુ તેની રાહ ન જોતા આજે જ સ્વામિનારાયણ સાથે આ રાજ્યસભામાં જ મુકાબલો કરી લેવાનું તેમણે નક્કી કર્યું એક બ્રાહ્મણે મહારાજને પૂછ્યું તમે મદ્યનો માંસનો યજ્ઞમાં પશુ પશુહિંસાનો મૈથુનનો નિષેધ કરો છો તે માટેના કાંઈ શાસ્ત્ર પ્રમાણો છે વેદમાં તો મધુવાતા રુતાયતે તથા માર્કંડે પુરાણમાં પણ તિષ્ઠ તિષ્ઠ ક્ષણમ મૂઢ મધુ યાવત પીબામ્યહમ એવા વચનો તો છે શ્રીહરિ તેમની આ વાત સાંભળી હસ્યા તેઓ તેમનો ઉત્તર આપવા જતા હતા ત્યારે નામદાર જામસાહેબે શ્રીહરિને કહ્યું પ્રભુ આપ તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ છો આ અજ્ઞાની બ્રાહ્મણો આપની પ્રતિભા આપનું શુદ્ધ ધર્મ પ્રચારનું કાર્ય સહન કરી શકતા નથી તેથી તેમણે મારી પણ મર્યાદા મૂકીને આપને આવા વાહિયાત પ્રશ્નો પૂછ્યા છે અમારી સભાનો રિવાજ છે કે કોઈપણ પ્રકારની શાસ્ત્ર ચર્ચા કરવી હોય તો અમારી અનુમતિ પહેલેથી લેવી પડે રાજ્યના વિદ્વાનો તે સભામાં હાજર રહે ચર્ચાના વિષયો આગળથી જણાવવા પડે તે બધા નિયમોનું ઉલ્લંઘન કરી આ વામ માર્ગી ભૂદેવો આજે આપનો પરાભવ કરવા મેદાને પડ્યા છે તેથી આપે તેમને કાંઈ પણ ઉત્તર આપવાની જરૂર નથી આપના કોઈ વિદ્વાન સંત હોય તે તેમની શંકાનું સમાધાન કરે નવા નગર નરેશની આ વાત સાંભળી કૌલ અને વામમતના બ્રાહ્મણો દબાઈ ગયા તેમને આશા હતી કે મધ્ય અને માંસનું ભક્ષણ કરનાર રાજવી તેમના મતમાં ભળશે અને સ્વામિનારાયણના નવીન ધર્મનો તિરસ્કાર કરશે પરંતુ તેમની ગણતરી ઊંધી પડી ક્ષત્રિયના ધર્મ પ્રમાણે રાજાનો આહાર હોય પરંતુ રાજા પણ પરમાત્માના અંશભૂત હોય છે તેથી સમગ્ર પ્રજામાં પોતપોતાના વર્ણ પ્રમાણે ધર્મ પ્રવર્તે અને પળાય તે જોવાની તેમની ફરજ છે તેથી જ આજે સ્વામિનારાયણ ભગવાનના કાર્યમાં તેમણે કેવળ ધર્મ સ્થાપવાની જ વાત ન લાગી પરંતુ સાથે સાથે એ ધર્મની સ્થાપનાથી લોકજીવનને પણ ઉન્નત કરવાની તેમની ભાવના દેખાઈ શાસ્ત્રોએ કહેલા ધર્મના બંધન જો જીવનમાં સ્વીકારાશે તો જ જીવન શુદ્ધ થશે લોક કલ્યાણના કાર્યો તો જ સફળ થશે સ્વામિનારાયણ ભગવાનના ધર્મ સ્થાપનના કાર્ય પાછળનો તેમનો આ ઉદ્દેશ હતો તેવું તેમણે પણ સાંભળ્યું હતું તથા કાઠી સમાજ લૂંટ ધાડ અને ગામો ભાંગવાની પ્રવૃત્તિઓ તેમના ઉપદેશથી જ છોડી શક્યો હતો તેની તેમને પ્રતીતિ થઈ હતી લોકોના જીવ અદ્ધર હતા તે આજે હેઠા બેઠા હતા સૂંઢલે ઉચાળા જેવી તેમની સ્થિતિ હતી તે હવે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે સ્થિર થતી હતી સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શને જ તેમને માટે સાંભળેલી વાતોની સત્યતાની પ્રતીતિ તેમના અંતરમાં થઈ ગઈ શ્રીજી મહારાજે રાજવીની ઈચ્છા પ્રમાણે નિત્યાનંદ સ્વામીને કહ્યું સ્વામી આ ભૂદેવોના પ્રશ્નોનો તમો જવાબ આપો શ્રીહરિની આજ્ઞા થતાં નિત્યાનંદ સ્વામીએ તરત જ કહ્યું વેદના અભિપ્રાયને જાણનારા ઋષિમુનિઓએ ધર્મમર્યાદા બાંધેલી છે માટે પોતાના શ્રેયને જે ઈચ્છતો હોય તેણે આ ધર્મ મર્યાદામાં જ વર્તવું તે તેને માટે ઈષ્ટ છે અજામિલનું આખ્યાન ભાગવતમાં પ્રસિદ્ધ છે બ્રાહ્મણ હતો પરંતુ કુસંગના યોગે ભ્રષ્ટ થયો અભક્ષ્ય ખાધું તેથી યમના દૂતોએ તેને દંડ દીધો શ્રીમદ ભાગવતમાં પણ પરસ્ત્રી ગમનનો નિષેધ કર્યો છે સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કામભાવે નિક્ષેત પર યોામ તું કરહિ પર સ્ત્રીને કામભાવથી ક્યારેય જોવી નહીં આહારમાં પણ શુદ્ધિ જોઈએ અન્નને તો બ્રહ્મ કહ્યું છે શુદ્ધ અન્નનો આ મહિમા છે તેથી માનસાદિક અભક્ષ્ય વસ્તુનો આહારમાં નિષેધ છે નિત્યાનંદ સ્વામીની શાસ્ત્રોના પ્રમાણોથી સભર ગૌરવભરી વાણી સાંભળીને નવા નવાનગર નરેશે કહ્યું સ્વામી આપની વિદવત્તા આપનું જ્ઞાન અગાધ છે પરંતુ આ વંઠેલ બ્રાહ્મણો ઉપર આપના ઉપદેશની અસર થાય તેવું મને લાગતું નથી તેઓ તો આપનો વિરોધ કરવા જ આપને આ સભામાં ખોટા દેખાડવા માટે જ આવ્યા છે એટલું કહીને તેમણે તે બ્રાહ્મણો તરફ જોઈને કહ્યું વિપ્રો વિપ્ર ધર્મ પાળીને જો રહેવું હોય તો આ રાજ્યમાં રહેજો નહીં તો તમારા અધર્મનો પાપ મને પણ લાગશે લોકો કહેશે રાજાએ પ્રજાને ધર્મ પળાવ્યો નહીં તેથી તમને હું ચેતવું છું એટલું કહીને તેમણે શ્રીજી મહારાજનું અત્તર ચંદન વગેરે ઉપચારોથી પૂજન કર્યું ફૂલના હાર પહેરાવ્યા થાળ ભરી કોરીઓ ભેટ મૂકી સાથેના સંતોનું પણ પૂજન કર્યું પછી બે હાથ જોડી આશીર્વાદ માંગ્યા મહારાજે કહ્યું સદા સુખી રહેશો ધર્મ પાળજો અને પળાવજો મહારાજ સંત મંડળ સાથે ઉઠ્યા જતી વખતે મહારાજે રોજા ઘોડા ઉપર જ જવાનું પસંદ કર્યું મહારાજ સંત મંડળ સાથે ઉતારે પધાર્યા પછી સંઘને કહ્યું હવે આપણે આવતીકાલે અહીંથી ચાલવાનું છે બીજે દિવસે મહારાજ સંતો હરિભક્તોના સંઘ સાથે નીકળ્યા અલૈયા મોડા વંથળી કાલાવડ ટોડા કંડોરડા ઝાંજમેર ઉપલેટા જાળિયા ગણોદ અને માણાવદર થઈને મહારાજ પંચાળા પધાર્યા મહારાજ પંચાળામાં પંચાળામાં મહારાજ ઝીણાભાઈના દરબારમાં મેડી ઉપર ઉતર્યા મહારાજ પધાર્યા એટલે ઝીણાભાઈ અતિ પ્રસન્ન થયા તેમના ભાઈ ગગાભાઈ તથા બહેન અદિબા મહારાજ તેમનો ભાવ જાણી વણતેડ્યા પધાર્યા એટલે મહારાજની વિશેષ પ્રસન્નતા મેળવવા સેવામાં જોડાઈ ગયા સાથેના સંતોને હરિભક્તોને તથા મહારાજના સખાઓને તેમણે દરબારમાં યથા યોગ્ય ઉતારા આપ્યા ઘોડા માટે ચંદી ઘાસ તથા પાવરાની વ્યવસ્થા કરી દીધી મહારાજ પધાર્યા છે તો હવે સુખ આવે સેવાનો લાભ મળે તેવા તેવા સંકલ્પો તેમના અંતરમાં થવા લાગ્યા તેમનો અત્યંત ભક્તિભાવ હતો સેવા કરવાની પણ ભાવના હતી ઝીણાભાઈ ગગાભાઈ તથા અદિબાને એ લાભ મહારાજે સર્વ પ્રકારે આપ્યો તેમણે સંતો હરિભક્તોની સેવા સરભરામાં ખામી આવવા દીધી નહીં મહારાજ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા આ નિમિત્તે ઝીણાભાઈને સંકલ્પ થયો કે મહારાજ અહીં છે તો હવે આ પ્રસંગે આખા ગામને જમાડીએ તેમણે મહારાજને આ વાત કરી મહારાજ અત્યંત રાજી થયા અને કહ્યું આખા ગામને નોતરો એક ઘર પણ ખાલી ન રહી જાય ઢોલ પિટાવો અને સારામાં સારી રસોઈ સૌને જમાડો મહારાજની ઈચ્છા પ્રમાણે ઠાકોર જીણાભાઈએ ગામનો ધુમાડો બંધ કરાવ્યો ગામમાં સાદ પડાવ્યો ઢોલ પિટાવ્યો ઘરે ઘરે નોતરા મોકલ્યા મહારાજના પ્રસંગે સૌને દર્શન થાય તેમની દ્રષ્ટિપ્રસાદીનું અન્ન સૌ જમે તો સૌને સંસ્કાર થાય એ ભાવ તેમના અંતરમાં હતો સારામાં સારી રસોઈ બનાવી આખા ગામને જમાડ્યું બધા જ રાજી થયા મહારાજ પણ સૌ જમ્યા તેથી અતિરાજી થયા જૂનાગઢમાં પંચાળાથી મહારાજ પીપલાણા પધાર્યા અને ત્યાંથી જૂનાગઢ આવ્યા જૂનાગઢમાં પ્રવેશ કરતા મહારાજ ગામની નજીક અવેડાની વાવ છે ત્યાં રોકાયા ગામમાં ખબર આપી એટલે નાગર હરિભક્ત રામજીભાઈએ અન્ય હરિભક્તોને ખબર આપી વાજતે ગાજતે મહારાજનું સામૈયું કર્યું મહારાજને પૂરમાં લાવ્યા ભીમજીભાઈ નાગરને ત્યાં મહારાજનો ઉતારો રાખ્યો હતો તેથી મહારાજને લઈને સૌ ત્યાં ગયા સાથેના સંતો હરિભક્તો માટે પણ ઉતારાની જુદી જુદી વ્યવસ્થા કરી રાખી હતી અહીં મહારાજ થોડા દિવસ રહ્યા તે દરમિયાન રોજ કાળવા નદીમાં સ્નાન કરવા પધારતા સંતોને ત્યાં યોગાભ્યાસ કરાવતા પછી આંસો પાલવના ઝાડ નીચે સભા કરીને લોકોને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો કરતા આ લોક નાશવંત છે મનુષ્ય દેહ દુર્લભ છે તેથી આયુષ્યના દિવસો વ્યર્થ જવા દેવા નહીં સંસારની આસક્તિ છોડીને ભગવાનમાં આસક્તિ રાખવી મહારાજની વાતો સાંભળી હરિરામ નાગરને સંસારનું અસારપણું સમજાયું તેમણે ત્યાગી થવાનો સંકલ્પ કર્યો મહારાજે તેમને સંન્યાસીની દીક્ષા આપી દંડ કમંડલું આપ્યા માધવાનંદ નામ પાડ્યું પછી મહારાજે તેમને કહ્યું તમે સંન્યાસી થયા તેથી એમ ન માનવું કે આપણે અહમ બ્રહ્માસ્મી થઈ ગયા છીએ આપણે તો કેવળ આશ્રમ ધર્મ બદલ્યો છે પણ સિદ્ધ કે બ્રહ્મ થયા નથી એ માર્ગે ચાલવાના પર્યાણ કર્યા છે તેથી નિયમ ધર્મ પંચવ્રત વગેરે શૂરવીર થઈને પાળવા માધવાનંદ સંન્યાસીએ હાથ જોડી કહ્યું મહારાજ આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ હરિરામને સંન્યાસીની દીક્ષા આપી તેથી શ્રીહરિના અનન્ય શિષ્ય નાગર મહેતા રામજી ભક્તને પણ સંન્યાસ લેવાની ઈચ્છા થઈ તેણે પણ મહારાજને કહ્યું મહારાજ મને પણ દીક્ષા આપો મહારાજે તેમને કહ્યું તમે સંસારમાં રહો છો પરંતુ સંસાર તમને બંધન કરતા નથી એટલે અમારી આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહીને સંતોની સેવા કરજો તમને આ આજ્ઞા છે મોક્ષ તો અમારી ઈચ્છાથી થાય છે રામજી મહેતા આ સાંભળી કાંઈ વિશેષ બોલ્યા નહીં રામજીભાઈની સ્થિતિ પણ એવી જ હતી સંસારમાં સદા જળકમળવત જ રહેતા મહારાજ જૂનાગઢમાં થોડા દિવસો રહ્યા હરિભક્તોને આનંદ આવ્યો હઠીલાઓને ચમત્કાર બતાવ્યા મુમુક્ષુને પોતાના સ્વરૂપથી તથા ઉપદેશથી ખેંચ્યા સાથેના સંતોને કાળવા નદીના તટે યોગવિદ્યા શીખવાડી જૂનાગઢ તો તામોદરજીનું ધામ હતું યાત્રાનું મોટું સ્થળ હતું તેથી ઘણા સાધુ સંન્યાસી વૈરાગીઓ બાવાઓ ત્યાં આવતા લોકો તેમને જોતા તેમની ક્રિયા પણ જોતા કેટલાકની હુડધંગાઈ દોંગાઈ અને વર્તનથી ત્રાસી પણ જતા તેમને થતું કે બાવાઓ બધા આવા જ હોય તો તેમને સેવવા કેમ તેમને ગુરુ શી રીતે કરવા ગુરુ કરવા જેવા કોણ તેથી તેઓ વિમાસણમાં પડી જતા સંન્યાસીઓ પ્રવચનો આપીને ચાલ્યા જતા તેમના વર્તનમાં વિધિ નિષેધના નિયમો ન હતા પોતે જ બ્રહ્મ એટલે પૂજન અર્ચન કોના કરવા એવો ભાવ દેખાડતા તેથી તેમના સંગે પ્રભુ પ્રત્યે ભક્તિ અંતરમાં સ્ફૂર્તી નહીં શાસ્ત્રોમાં વર્ણવેલા સાધુ મૂર્તિમાન બન્યા છે તેમના આ અનુભવની દ્રષ્ટિએ તેમણે સ્વામિનારાયણના આ સાધુઓને પણ જોયા પહેલા તો બાવા જ માન્યા અને તિરસ્કાર્યા પરંતુ તેમની ક્રિયા જોઈ

મહારાજે વિચાર કર્યો કે આ પ્રેમની ભાવના પાંગરે આ સાધુઓના સમાગમની તેમને ઝંખના રહે તેથી હમણાં તો જૂનાગઢથી નીકળી જવું મહારાજે સંતોને પણ આદેશ આપ્યો હતો કે જ્યાં સન્માન થાય ત્યાંથી ચાલી નીકળવું સન્માનથી દેહાભિમાન વધે છે દેહાભિમાનથી ભક્તિમાં વિઘ્ન આવે છે મહારાજે જૂનાગઢ છોડ્યું મહારાજ થાણા ગાલોળ પધાર્યા માવા પટેલ અને તેની પત્ની રૈયાબાઈએ મહારાજની સેવા કરી ત્યાંથી મહારાજ નીકળ્યા અને દેરડી પધાર્યા અહીં વાઘા મેરામના ઉત્તરાદા બારના ઓરડામાં મુકામ કર્યો ગામમાં ખબર પડી એટલે આંબાભાઈ વીરાભાઈ તરત જ આવ્યા મહારાજના ચરણમાં પડી ગયા તેમણે સૌએ ખૂબ સેવા કરી મહારાજ ત્યાંથી નીકળીને કોટડા થઈને વાંક્યા મોકા ખાચરને ત્યાં પધાર્યા एक दिवस रोकाई खंभा पधार ओघड़ खाचर घेर तेना पुत्र मणसियाए महाराज की सेवा कर महाराज ने राजी कर दीधा त्याणा थी ने वड़िया पधारिया, महाराज पधार नानबाई राजी राजी थी गया तेमने हाथ जोड़ी महाराज ने, ने कहूं महाराज हूँ तो क्यों वाट जो थी महाराजे तरतज हसीने कहूं અમે પણ તમને સંભાળતા હતા તેથી તો અહીં આવ્યા વાવડિયામાં એક દિવસ રહી મહારાજ કાર્તિક વદીમાં ગઢડા પધાર્યા ગઢડાના હરિભક્તો મહારાજની રાહ જોઈને જ બેઠા હતા રોજ દિવસ ગણતા મહારાજના વાવડ મંગાવતા આજે આવે કાલે આવે રોજ મહારાજ માટે નવીન રસોઈ બનાવી તૈયાર રાખતા મહારાજ ન આવે એટલે વાસુદેવ નારાયણને થાળ ધરાવી સંતોને મોકલાવી દેતા શબરી પણ આમ જ કરતી રામચંદ્ર ભગવાનની રોજ રાહ જોતી રોજ સુંદર બોર વીણીને ધોઈને તૈયાર રાખતી પ્રભુ ન આવે એટલે બાળકોને આપી દેતી પણ પ્રભુ નિમિત્તે એકઠા કરેલા બોર પોતે જમતી નહીં આમ પ્રભુ વાટ જોવડાવતા અને વાટ જોવડાવીને જ્યારે આવતા ત્યારે પ્રેમનો ફુવારો અંતરમાંથી છૂટતો પ્રભુ મિલનનો એ આનંદ અનુભવ ગમ્ય છે મહારાજ ભાગવતી દીક્ષા આપે છે મહારાજ ગઢપુર પધાર્યા તેમાં તેમનો એક વિશેષ હેતુ હતો એક અક્ષર મુક્તને તેમને ભાગવતી દીક્ષા આપવી હતી તેઓ અહીં આવી ગયા હતા મહારાજે આષાઢી સંવત અઢારસો ચોસઠ કાર્તિકવદી આઠમને દિવસે તેમને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કર્યું હતું બાપુ એભલ ખાચરને તેમણે આ વાત કરી નજીકના ગામડાઓમાં ફરતા સંતોના વૃંદોને બોલાવી લીધા મુખ્ય મુખ્ય હરિભક્તોને પણ કાગળો લખી તેડાવી લીધા હતા કાર્તિકવદી આઠમની વહેલી સવારે મહારાજના નિવાસ અક્ષર ઓરડી સમક્ષ સંતો હરિભક્તોની સભા થઈ ગઈ તે સમયે આ મુક્ત શિખાવર્જિત મુંડન કરાવી સ્નાન કરી સફેદ વસ્ત્રો પહેરી મહારાજ સમક્ષ આવી ગયા મહારાજે તેમને પોતાની નજીક બેસાર્યા નવી કંઠી અને જનોઈ પહેરાવ્યા કપાળમાં તિલક કર્યું વચ્ચે ચાંદલો કર્યો બંને હાથે તથા છાતીમાં પણ તે છાપ આપી પછી દીક્ષા મંત્ર કાનમાં આપ્યો સભા આ નવીન યોગીરાજની પ્રતિભાથી અંજાઈ ગઈ હતી તેમના મુખ ઉપર મહારાજ પ્રત્યેની ભક્તિનો ભાવ હતો શરણાગતિની સ્વાર્પણતા હતી મહારાજે સંતો હરિભક્તોની સભાને સંબોધતા કહ્યું ઈડર પાસે આવેલા ટોડલા ગામના આ વતની મધ્યંદિની શાખાના યજુર્વેદે શુક્લ ઔદિચ્ય સહસ્ત બ્રાહ્મણ પિતા મોતીરામ કૃષ્ણ ભક્ત હતા માતા કુશળબા હતા તેમની અટક ઠાકર તેમનું મૂળ નામ ખુશાલ ભટ્ટ છે તે બદલીને હવે તેમનું ભાગવતી દીક્ષાનું નવું નામ આજે ગોપાળાનંદ આપીએ છીએ તેમનું જીવન ભક્તિમય છે ચમત્કારી છે તેઓ બાળયોગી છે તેમના દ્વારા સત્સંગ પ્રસારણ ઘણું થશે સત્સંગના મોટેરા થશે અને અમારા પછી સત્સંગને તેઓ સાચવશે મહારાજની આ વાત સૌ એકાગ્ર થઈ સાંભળી રહ્યા ગોપાળાનંદ સ્વામીનો મહિમા સૌના જીવમાં ઉતરી ગયો ગઢપુરમાં વસંતોત્સવ મહારાજ ગઢડા પધાર્યા એટલે વસંતના ઉત્સવની તૈયારી સૌ કરવા લાગ્યા મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન થયા હતા બાપુ એભલ ખાચર તેમના કુમાર ઉત્તમ કુમારને લઈને ત્યાં આવ્યા તેમણે મહારાજને દંડવત કર્યા ઉત્તમ કુમારે પણ દંડવત કર્યા મહારાજે તેમને પકડી લીધા અને પોતાની પાસે બેસાડ્યા તે જોઈ એભલ બાપુએ કહ્યું મહારાજ આ દાદો તો રોજ પૂછ્યા કરતો મહારાજ ક્યારે આવશે મહારાજ ક્યારે આવશે અને અમે એનું મન મનાવવા કહીએ કે આજે આવશે એટલે તે ફોઈ પાસે જાય તેની મા પાસે જાય અને કહે સારી રસોઈ બનાવો મહારાજ આજે આવશે તેમ રસોઈ બનાવરાવે પછી આપની રાહ ડેલીએ બેસીને જુએ બાર ઉપર એક વાગે એટલે ઓરડામાં આવે અને કહે મહારાજ તો ન આવ્યા તેમને તેમ બોલતા જોઈને ફોઈની આંખમાંથી આંસુ પડી જાય પછી દાદો કહે મહારાજ માટે રસોઈ કરી હોય તે લાવો વાસુદેવ નારાયણને ધરાવીને સાધુઓને આપી આવું ભલ બાપુ એક ધારું બોલે જતા હતા મહારાજ સાંભળતા સાંભળતા દાદાની સામો જોતા જતા હતા દાદા ખાચર પણ મહારાજ સામો જ સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા મહારાજ તેના વાંસા ઉપર હાથ ફેરવતા હતા પછી બાપુએ કહ્યું મહારાજ તેની મા તેની ફોઈ તેને કહે દાદા ઠાકોરને ધરાવેલી પ્રસાદી તું જમી લે ત્યારે દાદો તરત કહેતા એ તો સાધુને જ આપવાની આપણે તો મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી રોટલાને દાળ જ જમવાનું આ સાંભળતા જ મહારાજે દાદા ખાચરને ઉંચકી લીધા પોતાના ખોળામાં બેસાડી દીધા તેને માથે હાથ ફેરવતા મહારાજ બોલ્યા બાપુ આ તમારો દાદો તો તમારું ઘર ઉજાળશે ગામની દીશ ઉજાળશે દેશ અને પરદેશમાં ગવાશે એવો એ ઉત્તમ ભક્ત છે તેનું ઉત્તમ નામ ખરેખર તે સાર્થક કરશે એ ભલબાપુની આંખમાંથી આંસુ પડવા લાગ્યા ભગવાને દીકરો આપ્યો પણ દીવાળે એવો દીકરો આપ્યો પીપળાવના પ્રભાશંકર એટલામાં કોઈએ ખબર આપી કે પીપળાઉથી પ્રભાશંકર આવ્યા છે મહારાજે કહ્યું તેમને ઉતારો આપો અને પછી અહીં મોકલજો એટલું કહીને મહારાજે ભલ બાપુને કહ્યું બાપુ આ પ્રભાશંકર મહાભગવદી છે નાનપણથી જ કથાવાર્તા સાંભળવાનું વ્યસન ધર્મ નિયમ પણ ખરેખરા પાળે તે સાંભળી બાપુએ કહ્યું મહારાજ આપના જોગમાં આવે તેમાં કહેવા પણ હોય નહીં તે સાંભળી મહારાજે કહ્યું જુઓ ને બીજે ક્યાં ગોતવા જવું તમે જ અમે મળ્યા પહેલાં શું કરતા તે સાંભળી બાપુએ આંખિયું નીચે ઢાળી દીધી પછી મહારાજે પૂછ્યું બાપુ આ લીમડો લાવ્યા ત્યારે શું કરવા ગયા હતા તે સાંભળી બાપુએ કહ્યું મહારાજ અમારી વાત જ મેલો બાર ગામના ધણી કહેવાઈએ પણ હાથ ફેરો ન કરીએ ત્યાં સુધી સોરબે નહીં આ સાંભળી મહારાજ હસ્યા પછી તેમણે કહ્યું મહારાજ તમે મળ્યા અને કાઠી માત્રનું સુધરી ગયું આ દીકરીઓને દૂધ પીતી કરતા તે પણ તમે અળસાવ્યું ધણીની પાછળ બળીને સત્યું થતી તે પણ તમે અળસાવ્યું અને હાથમાં માળા આપી ભજન કરતા સૌને કરી દીધા દાદા તો કુળ ઉજામણ છે મહારાજે કહ્યું બાપુ તમારો કુટુંબ તો ખરેખર પવિત્ર છે તેમાંય આ દાદો તો કુળ ઉજામણ છે દાદા ખાચર હજુ મહારાજના ખોળામાં જ બેઠા હતા એ ભલ બાપુને વાતમાં તે કાંઈ ખબર રહી નહીં પણ મહારાજે દાદાનું કહ્યું એટલે તરત જ તેમનું ધ્યાન ગયું દાદાનો હાથ પકડી તેઓ તેને મહારાજના ખોળામાંથી ઉઠાડવા માંડ્યા એટલે મહારાજે કહ્યું દાદો ભલે બેઠો આ તમારો દીકરો અને તમારી દીકરીઓ અમારા દીકરા દીકરીઓ છે એવું અમે નહોતું કહ્યું આ દાદા માટે તો અમે અહીં આવ્યા છીએ મહારાજનું દાદા ખાંચર પ્રત્યેનું આવું હેત જોઈ એ ભલ ખાંચર ગદગદ થઈ ગયા થોડી વારે તેઓ ઉઠ્યા ઉત્તમ કુમારને આંગળીએ લીધા અને મહારાજની રજા લીધી મહારાજે કહ્યું વસંતની તૈયારી કરો ઉત્સવ કરીને અમારે નીકળવું છે એ ભલખાચર નમસ્કાર કરીને ગયા કૃપા નથી કૃપા નથી રાત્રે મહારાજ એકાએક જાગી ગયા મહારાજે પાસે સૂતેલા સેવક માનસંગ પાળાને કહ્યું માનસંગ જોતો ખરો અત્યારે આ કોણ મંડાણું છે માનસંગ તરત બહાર ગયા પ્રભાશંકર ત્યાં જ સૂતા હતા પોષ મહિનાની ઠંડી હતી તેમને તો ગોદડું મળ્યું હતું પણ બિચારા સાધુઓ ગોદડા વગર આ ટાળમાં કેવા ઠરતા હશે તે વિચારથી તેઓ મોટેથી બોલતા હતા કૃપા નથી કૃપા નથી માનસંગ એકદમ ત્યાં આવ્યો તેણે પ્રભાશંકરને મોટેથી બોલતા સાંભળીને કહ્યું એ ભગત મહારાજની ઊંઘ ઉડી ગઈ ધીમા બોલો તોય પ્રભાશંકરે તો મોટેથી કૃપા નથી કૃપા નથી એમ બોલ્યા જ કર્યું તેથી માનસંગ તેનો હાથ પકડીને તેને મહારાજ પાસે લઈ ગયા મહારાજ પાસે આવીને પ્રભાશંકરે દંડવત કર્યા માનસંગે કહ્યું મહારાજ આ ભગત મોટે મોટેથી બોલતા હતા કૃપા નથી કૃપા નથી તે સાંભળી મહારાજે પૂછ્યું પ્રભાશંકર શું કૃપા નથી ત્યારે તેણે હાથ જોડીને કહ્યું મહારાજ હું તો કૃપાનિધિ કૃપાનિધિ એમ બોલતો હતો પણ આ ભગતને ટાળવાતી હશે એટલે તેણે આપને આવીને આમ કહ્યું કે કૃપા નથી મહારાજ પ્રભાશંકરના બોલવાનો મર્મ સમજી ગયા બીજે દિવસે સવારે મહારાજે લાડુબા જીવુબાને બોલાવીને કહ્યું સાધુઓ માટે ગોદડા કરાવો બિચારા ટાઢમાં ઠરી જાય છે અને લોકો અમને કૃપાનિધિને બદલે કૃપા નથી એવું કહે છે લાડુબાને જીવુબા આ સાંભળી હસ્યા તેમણે કહ્યું લોકો તો ખરું જ કહે છે તમારે છપ્પર પલંગમાં પોડવું છે ને બિચારા સાધુને ટાઢે મારવા છે પછી ક્યાંથી કૃપા કહે તમે આવું કહેશો મહારાજે તેમને કહ્યું તે કહીએ જ ને ઓલી જીવીને ઘેર જઈને રોટલા ઘડી આવ્યા અને અહીં અમે નેત્રા તાણી તાણીને થાકી જઈએ છીએ તોય સામું જોતા નથી બંને બહેનોએ વરાળ કાઢી મહારાજે પણ વરાળ કાઢતા કહ્યું ભગવાનને સાંભળવું પડે છે નરહરી નેત્રા તાણે બે ત્રણ દિવસ પછી પહેલી સવારે મહારાજ પાંચુબાના ઓરડામાં ગયા ત્યાં પાંચુબા એકલા છાશ કરતા હતા મહારાજે પૂછ્યું પાંચુ એકલી કેમ નેત્રા તાણે છે પાંચુબાએ કપાળેથી પરસેવો લૂછીને કહ્યું મહારાજ મોટી બા અને લાડુબા આપને માટે થાળ તૈયાર કરવાનો એટલે હમણાં જ ગયા અને હવે એકલી થાકી ગઈ છું ત્યારે મહારાજે કહ્યું લાવ હું મદદ કરું એમ કહી મહારાજે નેત્રા ઝાલ્યા એક તરફ પાંચુબા અને સામે મહારાજ આમ જોડી જામી છાશ વલોણાનો ઘમ્મર ઘમ્મર અવાજ સંતોના પ્રભાતી પદ સાથે સુર પુરાવતો તેની સાથે એકતાન થઈ ગયો મુકુંદ બ્રહ્મચારી અક્ષર ઓરડીમાં ગયા ત્યાં મહારાજને ન જોયા પછી બધે ફરી વળ્યા છેવટે અહીં પાંચુબાના ઓરડામાં આવ્યા અહીં જુએ છે ત્યાં તો નરહરી નેત્રા તાણે છે મહારાજે બ્રહ્મચારીને જોઈને કહ્યું બ્રહ્મચારી આવો છાશ પીવી સારી લાગે છે પણ કેમ થાય છે તે તો આ નેત્રા તાણો ત્યારે ખબર પડશે બ્રહ્મચારી બોલ્યા હું તો ગોતી ગોતીને થાક્યો વલોણાનો ઘમ્મર ઘમ્મર અવાજ નહોતો સંભળાતો મહારાજે હસતાં હસતાં પૂછ્યું તે વલોણાવાળીયું વલોણા કરે તમે અહીં હશો તે કેમ ખબર પડે મહારાજે કહ્યું બ્રહ્મચારી અમને તો અંતર બોલાવે ત્યાં જઈએ છીએ તેથી જ તો હું બોલાવવા આવ્યો છું બ્રહ્મચારીએ હસતાં હસતાં કહ્યું પછી મહારાજ પાસે જઈ તેમના હાથમાંથી નેત્રા લઈને કહ્યું નહાવું નથી પાંચુબાએ તરત જ કહ્યું મહારાજ ઊભા રહો આ માખણ જમતા જાઓ મહારાજ માખણ અને મીસરી જમ્યા પછી બ્રહ્મચારી સાથે નહાવા પધાર્યા મહારાજે વસંતનો સમય્યો ગઢપુરમાં ધામધૂમથી કર્યો સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ આ સમય ઉપર મહારાજે તેડાવ્યા તેથી આવ્યા હતા મહારાજે તેમને શ્રીપુરના સમાચાર પૂછ્યા મહારાજે કહ્યું સ્વામી માંડીને વાત કરજો મુક્તાનંદ સ્વામી શ્રીપુરની વાત કરે છે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આપની આજ્ઞાથી અમે શ્રીપુરમાં ગયા દરિયાખાન ઘુમ્મટ પાસે આમલયુની ઘટામાં ઉતર્યા હતા નિર્જન મન જીવું એટલે દિવસે કોક કોક આવે તેને ઉપદેશ કરીએ ગામમાં ભિક્ષા માંગવા જઈએ પણ ભાગ્યે જ પેટ પૂરતું મળે રાત્રે કથા વાર્તા ભજન કરીએ અને મોડી રાત સુધી ધ્યાનમાં બેસીએ એક દિવસ ત્યાં એક જૈન શાહુકારનો અગ્નિ સંસ્કાર કરવા મોટા મોટા શેઠિયાઓ અને ગામના માણસો આવ્યા અમને તેમણે ત્યાં જોયા અને તેમને કુતુહલ થયું અમારી પાસે આવ્યા અમને પૂછ્યું તમે કેવળિક છો અમે કહ્યું ના તે સાંભળી તેમનામાંનો કોઈ ગઠિયા જેવો હતો તે બોલ્યો જુઓ કેવલિક તો અમે છીએ એમ કહીને ચાર પાંચ જણા નીચે પદ્માસનવાળી બેસી ગયા આપણા સાધુઓ પણ તે વખતે ધ્યાનમાં બેઠા હતા એટલામાં ઝાડ ઉપરથી એક સર્પ નીચે પડ્યો તેને જોઈને ધ્યાન કરવા બેઠેલા વાણિયા તો એકદમ ઊભા થઈને ત્યાંથી ભાગ્યા આપણા સંતો આપની આજ્ઞા હતી કે ધ્યાન કરતાં શરીર ઉપર જીવ જંતુ વીંછી કે સરપ ચડે તો પણ શરીરને હલવા દેવું નહીં તેથી બેસી જ રહ્યા સરપ કોઈના પગ ઉપર તો કોઈના વાંસા ઉપર તો કોઈના માથે ચડીને ફેણ પ્રસારીને ડોલવા લાગ્યો પરંતુ આપણા સંતોની સ્થિરતા જોઈને શ્રાવક વાણિયાને થયું કે આ ખરેખર કેવળીક છે ધીરે રહીને સરપ જ્યારે ત્યાંથી પસાર થઈ ગયો ત્યારે તેઓ અમારી પાસે આવ્યા મને કહ્યું સ્વામી તમે ખરા કેવળિક છો ત્યારે મેં કહ્યું કેવળિક તો અમારા ભગવાન સ્વામિનારાયણ છે અમે તો તેમના દાસ છીએ તેમને બહુ જ ગુણ આવ્યો તેમણે કહ્યું ભિક્ષા લેવા અમારે ઘેર પધારજો પણ અમે બીજે દિવસે ભિક્ષા લેવા ગયા જ નહીં એટલે તેઓ ત્યાં આવ્યા ઘી ગોળ લોટ વગેરે સીધા સામગ્રી લઈ આવ્યા બે ત્રણ દિવસ ઉપરા ઉપરી આ પ્રમાણે સીધું લાવ્યા ત્યારે અમને આપની આજ્ઞાનું સ્મરણ થયું માન મળે ત્યાંથી ચાલી નીકળવું સારું સારું ખાવા મળે તે તો દેહને બંધનરૂપ છે અમે તરત જ ત્યાંથી નીકળી ગયા પછી ફરતા ફરતાં આપની આજ્ઞા આવી એટલે અહીં આવ્યા મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી સભામાં બેઠેલા સર્વે વિસ્મિત થઈ ગયા દેહ ઉપર સર્પ ચઢે દેહને ખાવા ન મળે ગમે તે દુઃખ આવી પડે પરંતુ મહારાજની આજ્ઞા લોપવી નહીં આવા આજ્ઞાકારી સંતો એ સંપ્રદાયની શોભા છે રાજકોટ નરેશ સુરાજીરાજ મહારાજને આમંત્રણ આપે છે સમયો પૂરો થયો અને મહારાજે સૌ સંત મંડળોને દેશમાં વિચરણ કરવાની આજ્ઞા આપી મહારાજને પણ રાજકોટના ઠાકોર સાહેબનું આમંત્રણ આવ્યું મહારાજ થોડા સંતો લઈને પધારજો બંધિયાના મુળુભા દરબારના બહેન લખુબા સમાધિનિષ્ઠ હતા તેમના પ્રસંગથી રાજકોટ નરેશ સુરાજીના બહેનને સત્સંગ થયો હતો શ્રીજી મહારાજનો અતિ અપાર મહિમા સાંભળી તેણે તેના ભાઈ સુરાજી રાજને કહ્યું બાપુ મહારાજને તેડાવો તો દર્શન થાય સુરાજી રાજે તે પ્રમાણે આમંત્રણ આપ્યું શ્રીહરિ ગઢપુરથી નીકળ્યા સાથે ખાચર અલૈયા ખાચર સોમલા ખાચર સુરા ખાચર ઘેલા ધાધલ નાગમાલ રાઠોડ ધાધલ તથા અમરો વગેરે સખાઓ હતા મુકુંદાનંદ તથા જયાનંદ વર્ણી બે મહારાજના અંગત સેવક પણ સાથે હતા સંતોમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સંતદાસજી સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી મોટા સુખાનંદ સ્વામી આત્માનંદ સ્વામી વગેરે સંતો હતા ડુંગરજી ઉમાભાઈ નાથજી હીરજી અમરાજી ઉકરડો કાળો અલૈયો મૂળજી વગેરે શસ્ત્રધારી પાર્ષદો પણ સાથે હતા ગઢડાથી નીકળી મહારાજ ખંભાળા કોટડા થઈને સરદાર પધાર્યા અહીં તોગોભાઈ તથા વેરાભાઈએ મહારાજનું તથા સંઘનું સ્વાગત કર્યું સૌ ભૂખ્યા હતા એટલે તરત જ જમવા બેસારી દીધા કંસારમાં ધારે ઘી પીરસ્યું ખોબે ખોબે ખાંડ પીરસી પછી દૂધ ભાત પીરસ્યા સૌ તૃપ્ત થઈ ગયા મહારાજને થાક લાગ્યો એટલે જમીને પહોળી ગયા સવારે મહારાજ તથા સંઘ તળાવે નહવા માટે ગયા વરણીએ મહારાજ માટે રસોઈ બનાવી

આ સાંભળી રામાનંદ સ્વામીનો શિષ્ય બોધો કમાનગર મુક્તાનંદ સ્વામીને એક બાજુ લઈ ગયો અને ખાનગીમાં કહ્યું સ્વામી હું ભ્રષ્ટ થયો છું પરંતુ મહારાજ મને ખાનગીમાં પ્રાયશ્ચિત આપે મુક્તાનંદ સ્વામીએ મહારાજને આ વાત કરી મહારાજે તરત જ કહ્યું સ્વામી રામાનંદ સ્વામીના મોટા ગણાતા શિષ્યને જો તેના પાપ માટે જાહેરમાં પ્રાયશ્ચિત આપીએ તો બીજા પાપ કરતાં ડરશે માટે છાનું પ્રાયશ્ચિત આપવું નથી આ સાંભળી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું ભલે મહારાજ જેવી આપની મરજી સ્વામીએ બોદા કમાનગરને પાસે બોલાવ્યો મહારાજે તેને કહ્યું પાપમાંથી છૂટવું હોય અને સત્સંગમાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે તને પ્રાયશ્ચિત આપ્યું છે એવી લોકોને ખબર પડશે તો તેઓ પાપ કરતાં અટકશે એમ કહીને બોદાને કહ્યું નાગા થઈને ગામ વિધીને બહાર જે ઉકરડો છે તેના ઉપર જઈને બેસજે એટલું અમારા વચને કરીશ તો પાપમાંથી છૂટી જઈશ બોદાને મહારાજની આ આજ્ઞામાં પોતાની પ્રતિષ્ઠાની હાનિ થતી દેખાતી હતી છતાં પાપ મુક્ત પણ થવું હતું શ્રીજી મહારાજની આજ્ઞાની મહત્તા પણ તે જાણતો હતો તેથી સત્સંગમાં રહેવાનો તેને ખબજાગ્યો હતો તેણે તે પ્રમાણે પ્રાયશ્ચિત કર્યું મહારાજ સરદારથી નીકળી રાજકોટ પધાર્યા મહારાજ રાજકોટ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી સુરાજી રાજે ડંકા નિશાન સાથે ભવ્ય કર્યું રાજકોટના હરિભક્તો ભટ્ટ માહેશ્વર મહાદેવ રણછોડ તથા હરિસેવક તેમજ મેવાસાના ઇન્દ્રજી વ્યાસ તેમના ભાઈ દેવકૃષ્ણ કરસનજી શેઠ કરસનભાઈ ઠક્કર માંડણ મિસ્ત્રી વાલાભાઈ ઉકાભાઈ તથા માવજી મિસ્ત્રી પાચાભાઈ ગોવિંદભાઈ દેવરાજ જયરામ વગેરેએ પણ મહારાજ તથા સંઘનું સ્વાગત કર્યું રાજકોટની આજુબાજુ પાડાસણ ખાંભા વડાળી તથા લોધિકા ક્રાંકશિયાળી મેંગણી વાગુદળ માખાવડ વગેરે રાજ્યના દરબારો પણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા મહારાજનું વાજતે ગાજતે સામયું થયું પૂરબહાર એક મોટા ચોગાનમાં તંબુઓ રાવટીઓ વગેરે તૈયાર રાખ્યા હતા મહારાજ તથા સંઘનો આ ઉતારો રાખ્યો મહારાજ સ્વસ્થ થઈને બોરડી પાસે આવ્યા ત્યારે એક હરિભક્તે તાજા બોર ધોઈને મહારાજને આપ્યા મહારાજ બોર જમ્યા સ્વાદુ ફળ વખાણ્યા અને સૌને પ્રસાદી આપી હરિભક્તોએ બોરડીની ડોળે હિંડોળો બાંધ્યો મહારાજ તેમનો ભાવ હતો એટલે હિંડોળે બિરાજ્યા હરિભક્તોએ મહારાજને ઝુલાવવાનો લાભ લીધો એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ અને વર્ણી મહારાજને બોલાવવા આવ્યા મહારાજે પૂછ્યું આટલી વારમાં રસોઈ તૈયાર હા મહારાજ રાજ્યના કારભારીઓએ બધી જ સામગ્રી તૈયાર રાખી હતી એટલે વાર ન લાગી મહારાજ હાથ પગ ધોઈ જમવા પધાર્યા મહારાજ જમી રહ્યા પછી સર્વ સંત હરિભક્તોને જમાડ્યા પછી મહારાજે કીર્તન ભજન મોડી રાત સુધી કરાવ્યા બીજે દિવસે મહારાજને તથા સંઘને સુરાજી રાજે પોતાના મહેલમાં વાજતે ગાજતે પધરાવ્યા રસ્તામાં ગુલાલ ઉડાડ્યો જય ઘોષણા કરી પૂરનાવાસીઓને પણ આ દિવ્ય દર્શનથી આનંદ થયો મહારાજ મહેલમાં પધાર્યા રાજોપચારથી મહારાજનું લાખાજી રાજે પૂજન કર્યું મહારાજ હિંડોડાઓ પર બિરાજ્યા પછી મહારાજે સંતોને કહ્યું કીર્તન ભક્તિ કરો સંતોની કીર્તન ભક્તિથી લાખાજી રાજ તથા તેમના રાજ્યના અમલદારો પ્રસન્ન થઈ ગયા તેમને થયું કે સ્વામિનારાયણના સાધુઓ સાધુતામાં તો પૂર્ણ છે પણ સંગીત આદિ કળામાં પણ નિપુણ છે મહારાજે કહ્યું કળાની સિદ્ધિ મનુષ્યની બુદ્ધિ સૂક્ષ્મતર થાય છે ત્યારે થાય છે એ બુદ્ધિ વિશેષ સૂક્ષ્મ થાય ત્યારે તે બુદ્ધિથી ભગવાનનું દર્શન થાય છે ભગવાન ઓળખાય છે બુદ્ધિ શુદ્ધ થાય તો જ સાચો સત્સંગ થાય અમે ત્રણ ધામ ફર્યા પરંતુ સ્ત્રી અને ધનના ત્યાગી કલાના અનુરાગી સાધુતાના ગુણેયુક્ત આવા સંતો અમે જોયા નથી હવે ચોથા ધામ દ્વારિકામાં જઈને ખોળીશું તે સાંભળી સુરાજી રાજ બોલ્યા મહારાજ દ્વારકામાં તો સાધુ નથી પણ શઠ છે દ્વારિકાધીશ પણ ત્યાં હશે કે નહીં તેની શંકા છે મહારાજા સાંભળી હસ્યા મહારાજે કહ્યું તીર્થોમાં લોકો પાપ મુકવા જતા નથી પરંતુ પાપ વિશેષ કરવા જાય છે તેથી તો તીર્થોને વારંવાર તીર્થત્વ આપવાની આવશ્યકતા હોય છે સાચા સંતો તીર્થોને તીર્થત્વ આપવા વિચરણ કરે છે માટે સત્પુરુષનો સંગ કરે તો શ્રીહરિનો રંગ ચડે એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ રાજાએ ભાવથી દૂધપાક પુરીની રસોઈ કરાવી હતી આનંદ સ્વામી મહારાજની સેવામાં હતા મહારાજ જમવા બિરાજ્યા સુરાજીરાજ સામે બેઠા તેમણે મહારાજને આગ્રહ કરી કરીને પીરસાવ્યું પછી હાથ જોડી મહારાજને કહ્યું મહારાજ અમારું કલ્યાણ થાય એ જ અમારી પ્રાર્થના છે

ત્યારબાદ સુરાજી રાજે બંધિયાના લખુબાને તેમને અગાઉથી શીખવાડ્યા પ્રમાણે મહારાજની કેસર ચંદન અત્તર ફૂલહાર વગેરેથી પૂજા કરી જરિયાન વસ્ત્રો તથા આભૂષણો પણ ધરાવ્યા સંતોની પણ પૂજા કરી પછી મહારાજ ત્યાંથી ઉતારે પધાર્યા ત્રીજે દિવસે ગામના હરિભક્તોએ મહારાજના સંઘને દૂધ પાક પૂરીની રસોઈ આપી સંઘને ભાવપૂર્વક જમાડ્યો મહારાજનું પૂજન કર્યું સંતોનું પણ પૂજન કર્યું મહારાજને હાર પહેરાવ્યા મહારાજનો કંઠ હારથી ભરાઈ ગયો મહારાજ એક એક હાર ગળામાંથી કાઢી હરિભક્તો ઉપર ફેંકવા લાગ્યા હરિભક્તોએ પ્રસાદીના હાર જાણી હાર લેવા પડાપડી કરી સૌને ખૂબ સુખ આપ્યું સત્સંગનો રંગ ચડાવી દીધો મહારાજ ત્યાંથી ગઢપુરમાં ફૂલદોલનો સમયો કરવા નીકળ્યા ફરતા ફરતા થોડા દિવસે મહારાજ ગઢપુર પધાર્યા